સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં સારો વરસાદ છે, પરંતુ ગુજરાતનો એક ભાગ જે ઉત્તર ગુજરાત, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ અને કચ્છ, અહીંયા વિકટ પરિસ્થિતિ છે. અને એટલા જ માટે આપ જુઓ કે ઝી 24 કલાકની ટીમ એક ખેડૂતોનો અવાજ સાંભળી રહી છે, અને એટલા જ માટે આ ખેડૂતોનો અવાજ બનવા પહોંચી છે પાટણ. પાટણમાં પણ જુઓ કે ખેતી પર આ નપતો તાલુકો છે, જિલ્લો છે, અને અહીંયા પશુપાલનને પણ મુશ્કેલી છે, બનાસકાંઠા નાડીને આવેલો છે. એટલે આપ જુઓ કે મુશ્કેલી તો છે ખેડૂતોને, વરસાદનું ટીપું એ નથી પડ્યું. ગયા વર્ષે સારો વરસાદ હતો, આ વખતે વરસાદ લગભગ નહીવત જેવો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો જાય તો જાય ક્યાં, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહી છે. તો આપ જોઈ રહ્યા છો વરસાદની વાટ, તકલીફમાં તાત. નમસ્કાર, હું જનક. આજે વાત પાટણના સબુસણ ગામથી. એક ખેડૂતોનો અવાજ સાંભળીએ, એક ખેડૂતોના દર્દની વાત કરીએ, અને આખરે આ ખેડૂતો પાસે હવે વિકલ્પ શું વધે છે જે વરસાદ નથી આવી રહ્યો. તો મુશ્કેલી તો છે, આ ખેડૂતો જાય તો જાય ક્યાં, એમના દર્દની પણ વાત છે, એમના મનની વાત પણ સાંભળવી પડે. અને એટલા જ માટે પાટણના સબુસણ ગામથી આજે આ ખેડૂતોનો અવાજ બનવા ઝી 24 કલાક પહોંચી ગયું છે. ઘણા બધા લોકો છે કે જે મૂંઝવણમાં છે કે આખરે આ વરસાદ તો નથી આવી રહ્યો, વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે. અચ્છા અચ્છા દાદા, આપ કહો કે વરસાદ તો નથી આવી રહ્યો, મુશ્કેલી શું થઈ રહી છે? વરસાદ સાહેબ આવે તો નહીં, પછી પાક હુકણો છે, પશુને ખાવા છે નહીં, પોણી વણે તલહે છે. પછી જો આ સરકાર કોઈ રાહત આપે તો બહુ સારું છે. બિલકુલ. તો આપ જુઓ કે અહીંયા કઠોળ પાકે છે, કપાસ પાકે છે, પરંતુ જે વરસાદ નથી પડી રહ્યો, સિંચાઈમાં કેનાલોમાં પાણી નથી છોડાઈ રહ્યું. દાદા, આપ કહો કે ભાઈ ઘાસચારાનો તો પુષ્કળ અભાવ છે, સરકાર આપે છે? સરકાર આપે છે, અમે ઘાસચારામાં પૂરી તકલીફ છે. નેરી તો અમારે જરૂર, ખાસ નેરી છોડે તો બહુ સારી વાત છે. નેરી જીવાય છોડી તો અમારે જીવાય, નેરી જીવાય એવું નથી. વરસાદ ના પડે દાદા, આ તો વાદળછાયું રોજ વાતાવરણ રહે છે, વરસાદ ના પડે, ચલો 6-7 દિવસ વરસાદ ના પડ્યો તો શું થાય? વરસાદ વગર ને તો અમારી જેફણી બેસવું વિયાવા થયેલી હેઠી બેઠી છે. સારો નથી, ઘાસ નથી, ચોથી લાવવું, પાણી પીવા નથી, અને પાક તો બધા ફેલ જાય. 100 છોડક થયા તો અમે નુકસાન આવી ને વાવેતર નો બીજવારા બાતલ જ્યા, એટલે હવે કશું ધાક આવડ્યો છે. એટલે પાક નિષ્ફળ ગયો આખો આખો પાક નિષ્ફળ ગયો. અને ઢોરે હવે તો બે હવા બની જશે, વિયાવા થયેલા બે ઘાસ વાળા શું ખાઈ? ઘાસ જ નથી. ના, ઘાસ જ નથી. એટલે ઘાસ સારો નથી આપવામાં આવતો? ઘાસ સારો આપવામાં વેચાતો હવે તો મળતો નથી. ના, ઘાસ સારો નથી મળતો. નહીં નહીં મળતો, ઢોરે ને ખવડાવવા જ થાય ને, અને આટલા તો પૈસા હાલતે નહીં, પૈસા હાલતે નથી. નથી, કોઈ મળે એમ નહીં, કોઈ મળે એમ નહીં. ના, તો આપણે તો ચાલો જીવી લઈશું થોડો ઘણો, પરંતુ પશુ તો પછી મોત થઈ જાય. પશુ તો હાલ મોત જ છે આપડે, તો પશુ હર જીવવાનું છે. પશુ હોય તો જીવન ને કશું આધાર અમારો, એટલે પશુ હોય જીવવાનું છે. ઘાસ નહીં, ઢોરો પીધેલો નથી ખાવાનું છે બચીને બધે નહીં. અને એ તો બધે આપડે બેસી જઈને એટલા પડે મરી જાય, શું કરવાનું, એટલી વખો છે. આ તો ચોમાસાની વાત છે, 2 મહિના ગયા, ઉનાળામાં શું પરિસ્થિતિ આવી? વખો પડ્યો પૂરેપૂરો, પૂરેપૂરો વખો પડી ગયો. અચ્છા, તો ખરાબ પરિસ્થિતિ છે આટલી બધી. કેનાલોમાં ફટાફટ પાણી છોડાઈ દેવામાં આવે તો રાહત થાય ખરી? કેનાલોમાં છોડવામાં પાણી આવે તો રાહત થાય અમને, તો અમારે ઘાસ ચારો થઈ જાય. તો ઢોરણ આપણે વાવીતર કરે તો કોઈક ઢોરણ જીવાડે એવું થાય. અને વરસાદ પડી જાય તો? વરસાદ પડે તો થોડોક ટકાવ થાય, પણ જેલું તો ના આવે ને, જેલું તો ના આવે ને. બિયારણ મોંઘા મોંઘા પડી ગયું, ફેર વાપવાનું થાય, ભલે વાવા પણ જીવ એટલે નુકસાન થાય. અને આ નેરે છોડે હાથ તો વળી કોક બચાવ થાય, થોડું ઘણું ફેર બીજું હાડા કરી લાવો. બિલકુલ. તો એક ઝી 24 કલાક સરકારને વિનંતી કરી રહ્યું છે કે પાટણ જિલ્લામાં જે પરિસ્થિતિ વિકટ બની રહી છે, આપ પણ ખેડૂતોની વાત સાંભળો, અને જે નહેરોમાં જે પાણી છે તાત્કાલિક છોડો આવે, એટલે થોડો ઘણો જે પાક બચ્યો છે એ પાક બચી જાય, અને જે અબોલ પ્રાણીઓ છે, અબોલ પશુઓ છે, એમનું કોણ સાંભળશે, એમનું જીવ પણ કદાચ બચી જાય. આપ કહો કે વરસાદ તો નથી પડી રહ્યો, શું તકલીફો શું પડી રહી છે? વરસાદ તો નહીં પડી રહ્યો, તકલીફ તો હાલ ધોરણ જ શું ખબર આવ્યું છે. તકલીફ તો નહેરો છોડે તો કોક મેળ પડે, નકાલ બધો નિષ્ફળ જ છે, બધું નિષ્ફળ. ખેતી નિષ્ફળ, ધોરણ તકલીફ, માણસો ને તકલીફ, ધોરણ તળાવમાં પાણી નહીં, પાણી નહીં, ધોરણ પીવા માટે નહીં, શું ખાય? અચ્છા દાદા, એમ કહો કે પહેલા જે દુકાળ જેવું પડતું હતું,
અને હવા પડેથી શું ફરક લાગે છે? પહેલા પડતી એના કરતા વધારે ફરક પડે છે, વધારે તકલીફ છે. પાક એવું કાવા માંડ્યો છે, ટૂર નાખી ચૂકો જ્યાં જો આવે તો કોક તકલીફ મટે. પાણી જો છોડે નેરામાં તો અમારે 50% થોડું વાવેતર જેવું થાય અને પાકી પાક જે છે ને એ થોડું જીવતદાન થાય અને એના લીધે અમારે પશુ જીવી અને પશુ સામે જોવાય એવું નહીં સાહેબ. અમારા એવી તકલીફ છે, અમે ખાવા ગયા જમવા બેન તો પશુ ને જોયે તો અમારે રૂંગું આવી જાય એટલી તકલીફ છે. કોઈ સાંભળતું નહીં, સરકાર ને રજૂઆત કરી પણ ક્યાંય કોઈ સાંભળતું, કોઈ સાંભળતું નહીં. બોલો સરકાર કેમ સાંભળતી રહે તો બધું અમને ખબર ના હોય ને. અમે તો તમારા રજૂઆત ક્યાં થાય છે? રજૂઆત તો થાય ને અમારે, પણ કોઈ વાપરતા જ શું રજૂઆત કરી? નવરા ધૂપ ચોમાસામાં તો આમ તો ખેડૂત નવરું ના હોય, અત્યારે નવરો થઈ ગયો. કશું કરવું શું ના કરવું ખબર પડતી નહીં થાય. હવે તો આ ઢેરો છૂટી તો પછી થોડું ઘણું પાઈએ અને થોડું ઘણું ભાવા ઢોરે થોડું ઘણું જીવે ને અમે થોડું ઘણું જીવો એ જુદો આવે છે ને ઢોરો પર જીવન દોરી છે જ અમારી એ કોઈક થોડું ઘણું દૂધ કાઢે કા થોડું તો અમારે પોહણ થાય અને ઢોરે જીવે ને અમે જીવન એટલે જીવા એવું તો નહીં. આપ ખેડૂત જો કે ભાઈ ખેડૂતનું દર્દ કોણ સાંભળશે? આપ તો આપ ગામના વતની છો, આપ તો કલાકાર પણ છે, આપ ગામનું ગૌરવ છે અને આપ જો કે ખેડૂત પણ છો કદાચ. આપ તકલીફ શું છે એમ આ વિસ્તારમાં? આ વિસ્તાર અમે શું કહેવાય કે અમારું પાટણ થી નજીક ગામ છે, પણ વિસ્તાર જે ગામ હોય ગામની અંદર તકલીફ ખેડૂતોને બધાને એવી જ પડતી હોય કે દરેક ખેડૂતોને બીજવારો પહેલા લાવવો પડે. જે મહિના પહેલા એક મહિના પહેલા દોઢ મહિના પહેલા બીજવારો લાયા મોંઘા ભાવનો, મોંઘા ભાવનો બીજવારો લાયા બાદ આશા તો વરસાદ ની હોય જ. બીજવારો એટલે બિયારણ લાવ્યા બાદ એ લોકોએ બિયારણ ખેતરમાં નાખ્યા બાદ આશા તો હોય કે વરસાદ પડશે અને આપણે આપણી પાક ઉભો થશે, પણ આમાં બધા ખેડૂતોને આ તકલીફ એક જ જીવી છે. બધા બિયારણનો મોંઘો ખર્ચો, મોંઘા ખર્ચા કરી નાખ્યા, એની પાછળના જે મજૂરો લાગે ખેડૂતોને બધી મહેનત ઉપર ખર્ચો કર્યો, વરસાદ નથી આવ્યો, વરસાદ નથી આવ્યો એટલે કદાચ આ નહેરની જે યોજનાઓ છે, નહેરો એવું નથી બંધ થઈ ગયું, નહેરોની યોજના બધું ચાલુ જ છે, પણ નહેર આવા ટાઈમે પણ જો ઇમરજન્સી નહેરનું એકાદ પાણી અહીંયા છોડી છોડી દે તો રાહત થઈ જાય. તો આ વરસાદ નથી આવ્યો સમસ્યા દરેકને દેખાય છે, તો નહેરના પાણીથી પણ એ પાક જીવન થાત અને એ જીવન. મને આ ચિંતા છે, ચોમાસાની આપણે વાત કરીએ, ઉનાળામાં તો છીએ નહીં, ચોમાસામાં આવી પરિસ્થિતિ હોય દાદા તો આપણે ઉનાળામાં તો કલ્પિત ના કરી શકીએ, ઉનાળામાં તો માણસ મરી જ જશે. અમારે 2000 જોર છે પણ ખાવા અનાજ જુસાજ નહીં, પીવા પાણી નહીં, અમારે હાચિંતા એ જો ભાળતા નહીં જો જાવું અને કોઈ આધાર અમાશે નહીં, તે મહેરબંદી કરીને થોડું થોડું નહેર્યું છોડો તો અમારો સહારો થાય, નકે અમારો સહારોમાં કોઈ ભગવાન છેવાય છે નહીં. છેલ્લે પાણી ક્યારે છોડ્યું તું? છેલ્લે પાણી તો શિયાળામાં છોડ્યું તું, તારનું આવ્યું જ નહીં, આવ્યું જ નથી. ચૂંટણી વખતે બધા પાણી આવ્યું અને એ કેળ આવ્યું નહીં એટલે અમારા ઢોર ને વસ્તી ને ખાવા આવે નહીં. ઢોર તો શું ખાઈ ખાઈ પણ વસ્તી એ મરે, માણસે નથી ખાવા. જો છે શું પાક છે તો માણસ ખવડાવવાનો સાહેબ, મનુષ્ય ભાઈ હોય તો ઢોર ને ખવડાવો ને, દુષ્કાળમાં કોઈ ખોમી નહીં, બરોબર છે. નેરો આવે તો જીવે ને, કઈ જીવે ના. પાણી તો આટલું બધું પડ્યું છે, પડ્યું છે પણ અહીંયા તળાવ માં જુઓ તો તાત્કાલિક સિંચાઈ માં આપી દેવું જોઈએ. તળાવે હાવ હુકુ બનશે જો નકે હોય સવાર ઢોર છે એ અંદર તળાવ માં પાણી હોય તો પીવે ને, બરોબર છે. નહીં નેરો આવતી નહીં તળાવ માં પાણી, બરોબર છે. દુષ્કાળ છે કોઈ ના ફાય ને, મનુષ્ય મોણા ફાય હોય તો ઢોર ને ખવડાવો ને. મનુષ્ય ફાય જ પૈસા નથી ને, ઢોર ના અત્યારે મૂકી થઈ ગઈ ચાર, બરોબર. પશુપાલન નો ધંધો રહ્યો, પશુ વ્યાપાર થયું હોય બરોબર છે, ખાવા ના મળે પશુ હેઠું બેસી જાય, બચ્ચું નહી દે,
બરોબર આવા પ્રશ્નો પડ્યા છે. એટલે એમ કહેવાય કે ભાઈ બનાસકાંઠામાં સુઈ ગામ ને અમે ગયા લાખણી લાખણી બાજુ, ત્યાં એમ કે છે કે હવે તો રોજના 10-15 પશુ મરી જાય, મરી જાય. અહીંયા બી એવું છે, ઓય પોત પોત ને 10-10 આવો ઢોર મરવા મળે ખાવા નહીં, એટલે હે સો હાથ 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 મરવા મળે, સાત મરી ગયા કાલે 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 મરી ગયા પાણી ના ભાવે, ઘાસ સારો જ નથી, બિલકુલ નહીં, બિલકુલ ઘાસારો જ નહીં, ઘાસ સારો જ નથી. અને પછી ચોમાનું બિલકુલ જનવાન મરી જાય તો પછી વધી ને જઈને મરી જવાનું, કેમ વધી જનો પણ નફે ઘાસચારાના અભાવે, પાણી છે નહીં, માણસ તો થોડાક અંશે જીવી પણ લેશે, પાણી સુધી પહોંચી પણ જશે, પરંતુ એ પશુઓનું કોણ, પશુઓ નથી પહોંચી રહ્યા, તળાવ સુકા ભટ્ટ થઈ ગયા છે. આ ચોમાસાની વાત છે, ઉનાળાની વાત નથી. એક બ્રેક માંડી રોકાઈશું, આપ જોતા રહો ઝી ચોઈસ કલાક, અમે સાંભળીએ તમારી વાત. શહેર શહેર સ્વાદની સફર, ગુજરાતની ગલીઓમાં છે ચટપટા ઝાયકા, નાના શહેરોથી મોટા શહેરોની સફર, ચાની ચુસ્કીથી લઈને ગાંઠિયાની છે ધૂમ, નગર નગર ડગર ડગર સ્વાદની સફર. સીના ઝાયકા શનિવારે બપોરે 2:30 કલાકે, રવિવારે 12:30 કલાકે, માત્ર ઝી 24 કલાક પર. વરસાદની વાત, તકલીફમાં તાત, આપણે પાટણના સબોસણથી વાત કરી રહ્યા છીએ. ખેડૂતોનું દર્દ આપ જુઓ કે કદાચ એક ખેડૂત સાંભળતો હોય તો એની આંખમાં ચોક્કસ પાણી આવી જાય, કારણ કે ખેડૂત તો ખેતી કરી લેશે, થોડાક અંશે જીવી પણ લેશે, પરંતુ પશુઓની વાત કોઈ સાંભળતો નથી. દાદા આપ પણ ખેતી કરો છો? હા. શું વાવ્યું છે આ વખતે? બાજરી વાવી છે. સૂકું થઈ ગયું બધું? સૂકાઈ ગયું. કશું વરસાદ જ નથી પડ્યો? વરસાદ ના પડ્યો, સૂકાઈ ગયું, સૂકાઈ ગયું બધું. તો વરસાદ પડે, ચલો 2-4 દાડા અઠવાડિયા પડે તો રાહત થાય ખરી. હવે કશું થાય એવું છે? ના, કશું નહીં થાય, કશું થાય એવું નહીં, કશું એવું નહીં થાય. ના, બધું બગડી પડી ગયું, બધું બળી ગયું. ફેરવા પડે. ફેરવા માટે પૈસા ક્યાંથી લાવશે? બિયારણ ને બધું એમને, એ તો સરકાર. હા, એટલે સરકાર તાત્કાલિક પહેલા તો દુકાળ જાહેર કરી દે અને સબસિડી સહાય આપે એવી આપની રજૂઆત. હા હા, એવી એવી સહાય. અમારી કોઈ પરિસ્થિતિ, અમને સહકાર એ હાલ, અમારી પરિસ્થિતિ નહીં, જે લાંબાડી ફરીથી બિયારણ લાવવાની તાકાત નથી, બિયારણ ખેડ કરવી, મજૂરો ક્યાંથી લાવવા, આ બધું. તો આ એક ગંભીર પરિસ્થિતિ છે. આપ પણ ખેડૂત છો? હા. શું વાવ્યું છે આ વખતે? આપણે બાજરી વાવી છે. છે પાણી બાણી કે પાણી નથી? બાજરી બાજરી હાલ સુકવા જ મંડી છે, અડધી સુકાઈ ગઈ છે અને અડધી લીલી છે. કદાચ પાણી, હા, નહેરમાં પાણી આવે તો કદાચ નહેર થી પાઈ ને થોડી લીલી થઈ જાય, એટલી એટલી બચી જાય. હા, બચી જાય, અડધું બચે, અડધું નો ના બચે, જે બળી ગયું છે તો બચે જ નહીં. એટલે થોડું આપણે જે પૈસા નાખ્યા છે એટલા જ મળી જાય. હા, મળી જાય. આપ પણ ખેડૂત છો? હા. શું આવ્યું છે આ વખતે? મજૂરી મળે છે ખરી? વરસાદ નહીં પડશે, કોણ લઈ જાય મજૂરી? મજૂરી બી નથી, મજૂરી બિચારા મજૂરી ક્યાંથી મળે, કારણ કે ખેડૂતોને જ નથી મળતું. અચ્છા, એમ કહો કે ભાઈ પેલી ખેડૂતોને ભાઈ સરકાર એમ કહે છે કે ભાઈ અમે આવક 2 ગણી કરી દઈશું, હવે પેલી મૂળ મૂડી જ પાછી મળે એટલું જ હવે તો અઘરું પડી ગયું છે. એમાં શું છે સાહેબ, સરકારે જાન્યુઆરીથી છે ને પાણી આપવામાં અમારી જોડે ઓરમાયું વર્તન કર્યું છે. બરોબર, કે ગમે તે પોલિટિકલ પોઈન્ટ હોઈ શકે,
એના કારણે સાહેબ નહેરો છેલ્લા બે પાણી તો આપ્યા નથી, એટલે એ વખતે અમારે ઘઉંનો પાક એટલે ઘઉં ને બીજો પાક સુકાઈ ગયો છે સમજો, અને વત્તા આ સાલ ચોમાસું ચોમાસું બહુ નબળ્યું છે, નબળું છે બરોબર, વરસાદ બિલકુલ નથી, મોગા મોગા બિયારણો લાઈન સાહેબ ડીઝલનો ત્યારે તમે જો સર ખેડૂતોને ગળે ટૂંપો ખાવાનો, સરકાર કોઈ વભળવા તૈયાર નહીં, કોઈ સહાય હાલવા તૈયાર નહીં, બોલો સાહેબ. અને અત્યારે હવે ચોમાસું હવે ટોટલી પાસ થવાની તૈયારી છે, હવે બધા પાકો બધા વાઈ વાઈને લોકો મોઘા બિયારણો અને ખાતરોને વાપરી અને હવે પૂરા થઈ ગયા, હવે એક તો અમારે જીવવું પશુઓને જીવાડવું કે સાહેબ હવે કઈ રીતે, હવે બહુ તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી સાહેબ, પૂરેપૂરી તકલીફ, હા પૂરેપૂરી તકલીફ છે બરોબર. હવે શું ત્યાં મારે કરવો વિમાન બુધાઈ ગયા છે કે હવે તો સે નહીં પહા જોડી, હવે અમારે શું કરવું કહો, બાપો દળી થતા નહીં, એટલે આવી પરિસ્થિતિમાં આવ્યા. પહેલા હવે આટલું વરસાદ નતો, ચોમાસામાં લગભગ પડ્યું જ નહીં, પહેલા આવું થતું હતું ખરું, પહેલા વખત માં થતું વરસાદ પડતો હારો થતું, પણ એ તો મારો ધણી આવું નતું ખેંચ્યું, મહિના નું ખરડી નતું ખેંચ્યું, એ તો પન્નર દાળા અને એ પડી જતું હતું. હા હવે અત્યારે તો પાણી વગર તો રોપ જ જ્યાં શું કરવાનું કહો. તો આપ જુઓ કે સરકાર ને એક વિનંતી છે. હા બીજું સાહેબ શું છે, અમારે થોડો ઘણો ખેડૂતે જે પાક વાયેલો હતો ને એ પાણી વગર તો બિલકુલ સુકાઈ ગયો. બીજું કપાસ ને બધું વાવેતર કર્યું, સરકાર બધી મોટી મોટી જાહેરાતો કરે, ફેન્સિંગ કરી આપશું, આટલી સબસિડી આપશું, એમાં કોઈ વપરતી, અમે બાકીના જે પાક વાયેલા છે ને એ જે જંગલી ભૂંડ અને રોજ એ ખાઈ જાય છે. એટલે સાહેબ અમારે તો કહ્યું છે, અમારે તો બેંકો માંથી સાહેબ લોન બોન લીધેલી હોય તો અમારે વસૂલ કઈ રીતે, રિકવરી કઈ રીતે કરવી બરોબર, એમાં અમને બહુ તકલીફ છે સાહેબ. દાદા 50,000 ની ખેતી કરી હોય એમાં કેટલું મળે, એમાં આપ જુઓ કે આ ગંભીર પરિસ્થિતિ છે. આપ આગેવાન છો આ ગામના, એમ કહો કે ભાઈ તાત્કાલિક ચલો પાણી છોડી દેવામાં વિનંતી આપણે કરી રહ્યા છે સરકારને, અને સરકારે સાંભળવું જ પડશે, કારણ કે ખેડૂત કોઈ પક્ષનું ના હોય, ખેડૂત બંને પક્ષો રાખવા પડે, અને જો ખેડૂતને મુશ્કેલી પડે તો આખા દેશને મુશ્કેલી પડે. આ ખેડૂતનું દર્દ કેમ કોઈ સાંભળતું નથી? આમ તો સાહેબ આવી ગામડામાં ખેડૂતો પર આ બહુ ખતરનાક અથવા દર્દભર્યો કોરડો કુદરતે ઝીંક્યો છે, વરસાદ નથી એનો મતલબ, પણ આ સરકારે સાંભળવું જોઈએ. અને હાલ તો જે પૈસા હતા એ ખેડૂતે બિયારણમાં લાવી અને નાખી દીધું, પણ હવે ફરીથી બિયારણ લાવવા હતા ખેડૂતો પૈસા ક્યાંથી લાવે? અથવા તો તાત્કાલિક એવા કોઈ સ્ટોલ ઉભા કરે તે રાહત દરે બિયારણ મળે ખેડૂતો તો ત્યાંથી લાવી, અને કદાચ કેનાલ છોડે તો ફરીથી કોઈનું ઘાસચારનું વાવેતર કરે તો એના માટે શિયાળો ઢોર જીવી શકે અથવા પ્રાણીઓ જીવી શકે એવું કોઈ એનો પર્યાય બચી વિકલ્પ બની જાય બરાબર. અને બીજી બાજુ કે ખેડૂતો પોતાના આર્થિક પરિસ્થિતિ સદર કરવા માટે એરંડાનું વાવેતર થાય એવું કે રાઈનું વાવેતર થાય એ માટે બી કેનાલો છોડે તો એમની પણ સદ્ધરતા થોડી જોઈએ, જેથી કે એ લોકો એ પૈસાથી ઢોર ના જીવાડી શકે. તો એવી કોઈ સરકારી યોજના લાવી જોઈએ જેથી કરીને બંને વિકલ્પો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને લોકો પોતાની આજીવિકા કે સારી પરિસ્થિતિ કરતા થોડી થોડું ઘણી જીવી તો શકે, જેમ અત્યારે મરવા પડ્યું છે. કારણ કે આટલાની અંદર જે 5-10 ગામો છે એની અંદર તો ચોમાસાનો પડતો વરસાદ જ નહીં પડ્યો, બિલકુલ નહીં પડ્યો, બિલકુલ ટીપુ નહીં પડ્યો બરોબર છે, વરસાદ નો અમે પડ્યો જ નહીં, ચોમાસું એવું ગણતરી જ નહીં. આ તો બોરવાળા શું છે, એકબીજાના કલાક લઈ લઈ ખેડૂતે વાયા છે એ બળી ગયું છે. સરકારે 2 કલાક વીજળી આપવાની વધારાની વાત કરી છે, એનાથી ફાયદો થાય ખરો? એટલે ફાયદો પણ 2 કલાક તો વરસાદથી પહોંચી ના વાળ પાણી નથી ને, પાણી હોય તો ફાયદો થાય ને સાહેબ. દાદા એમ કહું પહેલા જે થતી હતી ખેતી અને આજ 2-3 વર્ષમાં આ વર્ષે જે પરિસ્થિતિ છે એમાં શું ફરક લાગે છે આપણે? એમાં તો ઘણા ઘણા ફરક, પેલું તો સારું હતું અને હવે તો પૂરેપૂરું મોત છે. ખેડૂતને બીજી વસ્તીને જઈને ભૂચ્યો રહે એવું કોઈ આધાર જ નહીં, કોઈ ગોમાં કોઈ આધાર છે નહીં. હવે પણ કોક સહારો આલો તો કોક આધાર છે સરકાર નો, કે આધાર જેવું નોમ નહીં. પ્રથમ જ વરસાદ નહીં પડ્યો, બિલકુલ પ્રથમથી જ નહીં પડ્યો, બિલકુલ વરસાદ જ નહીં પડ્યો. ચોમાસાનો જે વરસાદ પડવો જોઈએ એ પ્રથમથી જ નહીં પડ્યો, દુષ્કાળ જ ગણો આ ગામની અંદર. તો વાત સાચી છે આપની બરોબર છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ચોમાસાની 2 મહિના ગયા છે પણ ટીપુએ પડ્યું નથી. પણ દાદા આપ કહો કે
આપ વર્ષોથી ખેતી કરતા પશુપાલન કરતા હોય, આ વખતે આવી પરિસ્થિતિ કેમ થઈ? વરસાદ નથી, પહેલા વરસાદ તો નતા પડતા, પરંતુ એ વખતે ખેડૂત કદાચ જીવી જતો હતો, આ વખતે કેમ નથી એવી પરિસ્થિતિ થઈ? સાહેબ, એક તો સરકાર જીએસટી લગાવી, મોટા મોટી નોટબંધી કરી, એથી મોટા મોટી ખેડૂતને અસર, પછી વ્યાજમાં બહુ મારી નાખી, હવે ખેતી શોર્ટ વરસાદ વર્ષો નહીં, અમારા આટલા પાટણ જિલ્લાના 50-50 ગામડા ઉપર કોઈ જગ્યાએ વરસાદ થયો નહીં, અમે કઈ હાલતમાં ફેરથી આ પેઢીને ભરીએ કે બેંકની લોન ભરીએ કે સરકાર દેવું માફ કરે અને સરકાર અમને સહાય આલે ઢોરા માટે મોનવી માટે તો બરાબર છે, ના કે આ 50 ગામડા તો પાટણ જિલ્લાનો ઉઠી જવા તૈયાર છે અને ઢોર તો ચોય જાહી મરીને એ ખબર નહીં પડે આવી પરિસ્થિતિ છે. જીએસટી લગાવી દી નરેન્દ્રભાઈએ, જીએસટી લગાવી અમારે તો ખેડૂતોનું મોત બધું વરસાદ ના તો બધું હુકાઈ ગયું છે. હવે બેંક વાળા તો સડી સડી ગાડીઓ લઈને આવી, લાવો કાકા લાવો કાકા, પણ કાકા ચોથી હાલ અમારા પાટણ જિલ્લાના 50 ગામડાઓ ઉઠી જવાની તૈયારી છે. 50 જેટલા 50 થી વધારે પણ ઓછા નહીં. આવો અમારો માલઢોર વાળો શું થાય, ગંભીર હાલત છે આ સબોસણ ગામની. તો આ એક એક ગામની વાત નથી, આ એક ગામની તો વાત છે જ, પરંતુ આવા તો 50 થી 60 જેટલા ગામડાઓ છે કે આવી પરિસ્થિતિ છે. સરકારે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો બધી બદતર પરિસ્થિતિ થઈ શકે છે. દાદાઓ થાકી ગયા છે, કારણ કે લગભગ 20-25 મિનિટ ઊભી રવાયું નથી, પરિસ્થિતિ ખરાબ છે. અચ્છા, એક અંતિમ સવાલ, જો પાણી વાણી વળી જાય, સરકાર કહે છે કે અમે ખેડૂતો માટે ઘણું બધું કરીએ છીએ, ચલો આપણે એક પોઝિટિવ વાત કરી નાખીએ કે પાણી વાણી મળી જાય તો આપ ખરેખર રાહત થાય એવી ખરી, અને શું અપેક્ષા રાખો છો? એટલે પાણી બીજું મળી જાય તો 50% રાહત થાય, બરોબર. 50% તો નુકસાન છે જ, છૂટને 50-60% તો પાક બધો નિષ્ફળ ગયો છે, બરોબર છે. એટલે નુકસાનમાં ઈજી તો છે જ મેઇન વસ્તુ, અને સરકાર હાલ ગણો તો જગતનો સરકાર અને ભગવાન મા બાપ જ કહેવાય. જો જીવાડો તો સરકારે જીવાડે ને કહે જીવાય ના, બરોબર છે. કઈક લાભ આપે ને શેડૂત ને, શેડૂત ફાય હોય તો જ વસ્તી જીવે ને કે પશુધન જ મરી જાય, પછી પાક નિષ્ફળ જાય. એટલે આપવું છે મોથી, એટલે ગંભીર અને મેઇન ગામમાં તળાવ, આખું ગામ ગણો ને તો તળાવ પર નભે છે, બરોબર છે. પશુપાલન ને પીવાય તો પાણી નથી આવ્યું, હજી લાઈન ચાલુ છે, પણ લાઈનમાં હજી કે પૂરી લાઈન તો પણ તળાવ ના ના મળી નથી. એટલે પહેલા તો પાણી આવી જવું જોઈએ અને તાત્કાલિક પાણી આવી જવું છે. અચ્છા, હવે દાદા એમ કહી દો છેલ્લે કે આ ગામના લોકો શું અપેક્ષા રાખે છે સરકાર જોડે? સરકાર જોડે સાહેબ અમે અપેક્ષા એવી રાખે છે કે અમારા પશુનું જીવન દૂરી કરે, પબ્લિકનું કરે, અને તળાવનું, તળાવ ભરાઈ જવું જોઈએ. હા, પછી થોડો ઘણો રાહત અમને, હા રાહત મળે તો અમારી આ પશુ જીવે, પ્રજા જીવે. તાલુકો થઈ જાય તો રાહત તો મળે, ઘાસ સારો નથી, આશા રાખીએ કે ખેડૂતનો દર્દ સમજે આ સરકાર અને તાત્કાલિક આ વિસ્તારના લોકોની વાતો સાંભળે, સમજે, ને એટલા જ માટે આ પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે ખેડૂતનો દર્દ તો સાંભળવું પડશે. ખેડૂત કોઈ પક્ષો નથી, ખેડૂત બધાનો છે. જો ખેડૂત રૂટ છે તો તમામની મુશ્કેલી પડશે, અને એટલા જ માટે આ ગંભીર બાબત અહીંયા આવીને પડી રહી છે. તો આથી પાટણના સણસર ગામથી ખેડૂતોના મનની વાત, ખેડૂતોના દર્દની વાત સરકાર સાંભળે તો જરૂરી છે, નહીં સાંભળે તો આ ખેડૂતોનું કોણ સાંભળશે એ પણ એક મોટો સવાલ છે. ફરી એક નવા ગામ સાથે મળીશું, આપ જોતા રહો Z24 કલાક.